नमस्कार समाचारोनी साथे हूँ छु हिना चौहान नजरकरी गुजरातनी टॉप 50 खबरो पर। अमदावादना मेयर पदे किरीट परमारनी वरणी करवामां आवी छे तो डेप्युटी मेयर पदे गीताबेन पटेलनी पसंदगी करवामां आवी छे, ज्यारे स्टेन्डिंग कमिटी चेरमेनना महत्वना पदे हितेश बारोटनी पसंदगी करवामां आवी छे। अमदावादना चांदखेड़ा वोर्डमांथी चूंटायेला अरुणसिंह राजपूतनी दंडक बनाववामां आव्या तो शासक पक्षना नेता तरीके सरसपुर वोर्डमांथी चूंटायेला भास्कर भट्टनी पळणी करवामां आवी छे। अमदावादना मेयर पदे पसंदगी बाद किरीट परमार मीडिया साथे वातचीत करता भावुक थया हता। किरीट परमारे मीडिया साथेनी वातचीतमां जणाव्युं हतुं के चालीमां रहेनारने प्रथम नागरिक तरीके पसंद करवामां आव्यो। ભાવનગરના મેયર પદે કીર્તિબાળા દાણીધારિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે કૃણાલ શાહની પસંદગી કરવામાં આવી। ભાવનગરમાં મહત્વના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરુભાઈ ધાંબેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે। પક્ષના નેતા પદે બુધાભાઈ ગોહિલની પણ વરણી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પંકજસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે। ભાવનગરના મેયર સહિત નવા ચૂંટાયેલા તમામ હોદ્દેદારોએ છેવાડાના માનવીના વિકાસની નેમ વ્યક્ત કરી। ભાવનગરમાં રોડ પાણી સમસ્યા પ્રજાની અનેક છે, કોઈ સમસ્યા નહીં નડી હાલ તો ચૂંટાયેલા નવા ઉમેદવારોએ ખાતરી આપી। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં મેયર અને હોદ્દેદારોના નામ જાહેર થતાં જ હોબાળો મચી ગયો હતો। મેયર તરીકે કીર્તિબાળા દાણીધારિયાનું નામ સામે આવતા જ વર્ષાબા જાહેરમાં રડી પડ્યા હતા। મેયર પદની રેસમાં વર્ષાબા પરમારનું નામ ચર્ચામાં હતું। મેયર પદ જનરલ સીટ હોવા છતાં બક્ષી પંચના ઉમેદવાર પર પસંદગી ઉતારવા માટે જીતુ વાઘાણી પર વર્ષાબાએ ગંભીર આક્ષેપો પણ લગાવ્યા। વડોદરાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી। મેયર પદે કેયુ રોકડિયાની પસંદગી કરવામાં આવી તો ડેપ્યુટી મેયર પદે નંદાબેન જોશીની વરણી કરવામાં આવી। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેન્દ્ર પટેલને પસંદ કરવામાં આવ્યા, જ્યારે દંડક તરીકે ચિરાગ બારોટ પર પસંદગીનું કળશ ઢોળવામાં આવ્યો। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં મેયર અને ડેપ્યુટી મેયરની આવતીકાલે પસંદગી કરવામાં આવશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી તમામ હોદ્દેદારોની વરણી અંગે નિર્ણય લેશે। રાજકોટ ભાજપ હોદ્દેદારોએ આ અંગે નિર્ણય મુખ્યપ્રધાન પર છોડ્યો છે। વિજય રૂપાણી કોર્પોરેટરથી પરિચિત હોવાથી તેમના પર આ નિર્ણય છોડવામાં આવ્યો છે। વાત હવે અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। દાંડી યાત્રાની ઉજવણીને લઈને પીએમ મોદી 12 માર્ચે એટલે કે આવતીકાલે અમદાવાદ આવવાના છે। અમદાવાદ શહેર પોલીસ તેમજ એસપીજી દ્વારા રિહર્સલ પણ યોજવામાં આવ્યું। વડાપ્રધાન મોદીને લઈને ગાંધી આશ્રમ ખાતે સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે। વડાપ્રધાન તો આવતીકાલે આવી જ રહ્યા છે, તે સાથે ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાત આવવાના છે। 12 માર્ચે અમદાવાદ આવીને પીએમ સાથે એક મંચ પર તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ગાંધી આશ્રમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તેઓ પણ હાજરી આપશે। અમિત શાહ જનસભાને પણ સંબોધન કરશે। ગુજરાત સરકારે કોરોના મહામારીમાં ચેપગ્રસ્તોની મફત સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોને કોવિડ-19 ડેઝિગ્નેટેડ કરી હતી। વિધાનસભામાં મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા સવાલના જવાબમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ 24 જિલ્લાઓની 105થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોને રિઝર્વ બેડ અને દર્દીઓની સારવાર પેટે સરકારે રૂપિયા 152,32,91,925ની ચૂકવણી કરી છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 70 હોસ્પિટલોને કોવિડ-19 ડેઝિગ્નેટેડ કરવામાં આવી હતી। અમદાવાદમાં અત્યાર સુધીમાં રૂપિયા 100 કરોડના બિલો ચૂકવાયા છે। વિપક્ષે આ ખર્ચ રૂપિયા 1,000 કરોડે પહોંચશે તેવો આક્ષેપ પણ કર્યો છે। તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ બીજા દર્દીઓમાં ન ફેલાય એટલા માટે આવી ડેઝિગ્નેટેડ હોસ્પિટલો જાહેર કરીને સારવાર આપવામાં આવી હતી। પહેલા સરકારી હોસ્પિટલો ડેઝિગ્નેટેડ કરી પણ જરૂર પડતા ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોની પણ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી હતી। તેમના બિલોની ચકાસણી બાદ ચૂકવણી થશે તેવું પણ તેમણે જણાવ્યું।
वात हवे शिक्षणनी करीए तो राज्यभरनी तमाम कॉलेजोमां बीजा अने त्रीजा वर्षना विद्यार्थीओ माटे क्लासरूम शिक्षण शुरू करवा माटे शिक्षण विभागे परिपत्र करीने आदेश कर्यो छे, जेनी जाण थता विद्यार्थीओमां खुशीनी लागणी फरी वळी छे। आ विभागे ऑनलाइन शिक्षण पण साथे साथे चालू राखवानी ताकीद पण करी छे। आगामी समयमां तमाम वर्षोनुं क्लासरूम शिक्षण राबेता मुजब शुरू थई जशे। विभागे परिपत्रमां कह्युं छे कि बीजा अने त्रीजा वर्षना विद्यार्थीओ माटे क्लासरूम शिक्षण शुरू करवा माटे क्लासरूम अने लेब रूममां सोशियल डिस्टन्सनुं पालन करवुं एटलुं ज जरूरी छे। होस्टेलना रूममां वधुमां वधु बे विद्यार्थीओने ज राखी शकाशे। कोरोनानी ગાઈડલાઈનનું પણ ચુસ્તતાપૂર્વક પાલન કરવું પડશે। જે વિદ્યાર્થીઓ કોરોનાની પરિસ્થિતિ કે અન્ય કારણોસર ક્લાસરૂમમાં શિક્ષણ માટે આવી શકે તેમ ના હોય તો તેમના માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે તેવું આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું। बाद हवे अमदावादनी करीए तो अमदावाद जिला कलेक्टर अने आरटीओ कचेरीमां आवतीकालथी रविवार सुधी प्रजालक्षी काम नहीं थई शके। આવતીકાલે મહાશિવરાત્રીની જાહેર રજા છે, જ્યારે કે શુક્રવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં દાંડીયાત્રા હોવાથી ગાંધી આશ્રમ અને સુભાષ બ્રિજ રોડ પર વાહનોની અવરજવર નહીં થઈ શકે। આ ઉપરાંત બીજા શનિવાર અને રવિવારની જાહેર રજા હોય છે, જેથી સોમવારે હવે તમામ લોકોના કામ થશે। શુક્રવારે દાંડીયાત્રાને લીધે હાલ જિલ્લા કલેક્ટર અને આરટીઓ કચેરીના અધિકારીઓ વ્યસ્ત છે। આરટીઓ કચેરીના મેદાન સહિત આસપાસના સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે। સુરતની વાત કરીએ, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે। મહિલા કર્મચારીઓ સહિત પુરુષોએ હડતાલ પાડી છેલ્લા 2 માસનો પગાર ચૂકવણી કરવા અંગે માંગ કરી હતી। કર્મચારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા 2 માસનો પગાર બાકી હોવાના કારણે ઘરનું ભાડું અને પરિવારનું ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ બન્યું છે। અગાઉ બેંક ખાતામાં પગારની ચૂકવણી કરી દેવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 2 માસનો પગાર કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવ્યો નથી। આ અંગે કોન્ટ્રાક્ટરને રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ યોગ્ય ઉત્તર આપવામાં નથી આવ્યો, જેના કારણે આજે ફરી એક વખત હડતાલ પાડવાની ફરજ પડી। નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કુલ 700-800 કર્મચારીઓનો પગાર બાકી છે। જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ હડતાલ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવશે। કર્મચારીઓ વહેલી સવારથી હડતાલ પર ઉતર્યા હતા। સિવિલ હોસ્પિટલના તંત્રના અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી પણ નથી હલ્યું। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કુબાટવા ગામે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। ફોરલેન હાઈવેના કામ માટે જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળ્યું હોવા છતાં હાઈવેની કામગીરી શરૂ કરાતા વિરોધ દર્શાવ્યો હતો। ખેડૂતોના હોબાળાને લઈને સાંસદ પૂનમબેન માંડમે તાત્કાલિક કલેક્ટર સાથે મીટિંગ કરીને ચર્ચા કરી હતી। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વધુ 4 બિલ્ડિંગના વીજ જોડાણ કાપવામાં આવ્યા। ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન માટે ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી એક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી। રાવપુરામાં નવરંગ કોમ્પ્લેક્સ, ગાંધીનગર ગૃહ સામે સિટાડેલ કોમ્પ્લેક્સમાં આ કાર્યવાહી કરવામાં આવી।